જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં માં બુટ ભવાની માની કથા સાંભળશું. બુધવારે માં બુટ ભવાની માનું વ્રત કરી માં બુટ ભવાનીના ચાલીસા સાઠી સ્તુતિ ગાન અને કથા સાંભળવાનો મહિમા છે. માં બુટ ભવાનીનું વ્રત જે કરે છે તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જેના ભાગ્યમાં વંધ્યત્વ લખ્યું હોય તેવી સ્ત્રી જો આ વ્રત કરે તો માં બુટ ભવાનીની કૃપાથી શ્રેષ્ઠ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. જીવલેણ તથા અસાધ્ય રોગ પણ આ વ્રતના પ્રભાવે મટી જાય છે. કોઈ યુવાન કે યુવતીની ઉંમર મોટી થઈ ગઈ હોય અને કોઈ કારણસર ગ્રહ નડતરના કારણે યોગ્ય જીવનસાથી ન મળતા હોય તો જો પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી આ વ્રત કરે તો અવશ્ય તેની મનોકામના પૂર્ણ થાય છે. આમ માં બુટ ભવાનીનું વ્રત અતિ ચમત્કારિક ફળ આપનારું છે. તમામ દર્દોની આ એક રામબાણ દવા છે. તો મિત્રો, આ વિડીયોમાં માં બુટ ભવાની વ્રતની કથા સાંભળશું. જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો માં બુટ ભવાની વ્રતની કથા શરૂ કરીએ. બોલો માં બુટ ભવાનીની જય. ઘણા સમય પહેલાંની આ વાત છે. મહિષ્મતી નામની નગરીમાં સુરસેન નામનો રાજા રાજ કરતો હતો. તે ખૂબ જ ધર્મિષ્ઠ અને પરાક્રમી હતો. પ્રજાવત્સલ અને સાચો ક્ષત્રિય પણ હતો. તેને પ્રજાની માટે ખૂબ લાગણી હતી. તે રોજ રાત્રે વેશપલટો કરી નગર ચર્ચા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો. પછી સવારે રાજદરબારમાં દુઃખી લોકોને બોલાવી તેમના દુઃખ દૂર કરતો. આ તેનો રોજનો નિયમ હતો. પ્રજાને પણ આવા રાજા પ્રત્યે ખૂબ જ માન હતું. આ રાજા સુરસેનની રાણી ચિત્રલેખા ખૂબ જ રૂપાળી હતી. જાણે રૂપરૂપનો અંબાર. કુદરતે તેને આંખો મીચી એવું રૂપ આપ્યું હતું કે જગતમાં તેની સરખામણી ન થઈ શકે. આવી રૂપાળી રાણીનો રાજા દીવાનો હતો. તેને પોતાની રાણી ઉપર ખૂબ જ પ્રેમ હતો. પણ રાણી ચિત્રલેખાને પોતાના રૂપ ઉપર ખૂબ જ અભિમાન હતું. તે પોતાના રૂપ ઉપર ગર્વ કરતી, ધરતીથી બે વેદ ઊંચી ચાલતી. તે જેટલી રૂપ ગર્વિતા હતી એટલી જ અભિમાની, ઉછૃંખલ અને કટુ વચન બોલનારી હતી. તેના સ્વભાવથી રાજા સુરસેન ઘણીવાર ધર્મ સંકટમાં પણ મુકાઈ જતો. છતાં રાણીનું દિલ ન દુભાય એ વાતની ખાસ કાળજી રાખી તે ન્યાય કરતો. રાણી ચિત્રલેખાનો મોટાભાગનો સમય શણગારવામાં સજવામાં જ જતો. તે આખો દિવસ દર્પણ આગળ બેસીને પોતાની જાતને જ નિહાળ્યા કરતી. વળી રાણી ચિત્રલેખાની કુખે પુત્રનો જન્મ થયો, તેથી તેના અભિમાનમાં ઓર વધારો થયો. રાજા પણ હવે તેને પહેલાં કરતાં વધારે માન આપવા લાગ્યો, તેથી તે બધાને પોતાની આગળ તુચ્છ સમજતી. પુત્રના જન્મ બાદ પોતાની કંચનવળની કાયાના કામણ ઓછા ન થાય એ માટે એ જાત જાતના ઉપાયો કરતી. તેને પોતાના રૂપની એટલી ચિંતા હતી કે તે પોતાના એકના એક પુત્રને પણ વહાલ ન કરતી. તેને કદી ખોળામાં પણ ન લેતી, પોતાનું દૂધ પણ ન પીવડાવતી. દાસીઓ જ કુંવરને રમાડતી અને ઉપરનું દૂધ પીવડાવતી, આમ મોટો કરતી. રાણી ચિત્રલેખા પોતાના પુત્ર તરફ સેજ પણ ધ્યાન આપતી નહીં. રાજા સુરસેન તેને આ બાબતે ઘણીવાર ટૂંકતો, પણ રાણી ચિત્રલેખા આગળ તેનું કાંઈ ચાલતું નહીં. તે રાજાને ચૂપ રહેવાની ફરજ પાડતી. એક દિવસની વાત છે. રાણી ચિત્રલેખા 16 શણગાર સજીને પ્રધાનના ઘેર પ્રધાનની પત્ની તારામતીને મળવા ગઈ. પ્રધાનની પત્ની તારામતી તેની ખાસ સખી હતી. બંને સખીઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર હતો. તારામતી સ્વભાવે ખૂબ જ નમ્ર, વિવેકી અને દયાળુ હતી. સાંજના સમયે રાણી ચિત્રલેખા તેના ઘરે આવી હતી. તેની ઈચ્છા રાત્રિના પ્રથમ પ્રહર સુધી રોકાઈને પોતાની સખી સાથે ઘણી વાતો કરવાની હતી. પણ રાણીએ તારામતીના મહેલે જોયું તો ત્યાં ઘણી સ્ત્રીઓ એકઠી થઈ હતી. તે બધી નીચલા સ્તરની હતી. તેમને જોઈ અભિમાની રાણીએ તરત મોં વાંકું કર્યું. રાણીને આવેલા જોઈ બધી સ્ત્રીઓ તરત ઊભી થઈ ગઈ, રાણીને પ્રણામ કરવા લાગી. પણ રાણી બાતો બધાને જાણે તુચ્છ ગણતી હોય તેમ કોઈની સામું જોયા વગર સડસડાટ તારામતીના શયનખંડમાં પહોંચી ગઈ. તારામતી રાણી ચિત્રલેખાના અભિમાની અને ધમંડી સ્વભાવથી વાકેફ હતી, એટલે તરત જ તે રાણીની પાછળ પાછળ શયનખંડમાં પહોંચી ગઈ. અભિમાની રાણી નાકનું ટેરું ચઢાવી બોલી કે સખી, આ બધી કંગાળ ભિખારણોને અહીં શા માટે ભેગી કરી છે? ચિત્રલેખા બોલી, અરે આવું ન બોલ, આ બધી સોહાગણ સ્ત્રીઓને તો મેં આમંત્રિત કરી છે. આજે મારે માં બુટ ભવાનીના વ્રતનું ઉજવણું છે. તું ઘણા શુભ સમયે જ આવી છે. આજે તને પણ માં બુટ ભવાનીના વ્રતની કથાના શ્રવણનો અને માના પ્રસાદનો લાભ મળી જશે. માં બુટ ભવાની ખૂબ દયાળુ છે. તે જગત જનની છે.
કષ્ટ કાપનાર છે, પાપ અને તાપ નિવારવાવાળી છે. આમ કહી તારામતી રાણી ચિત્રલેખાને માં બુટ ભવાનીનો મહિમા સમજાવવા લાગી. પણ અભિમાની રાણી ચિત્રલેખા તો આ સાંભળી બોલી ઉઠી કે બસ કર, હું અહીં તારો બકવાસ સાંભળવા નથી આવી. હું તો તારી સાથે ગપ્પા મારવા આવી છું. હું કાંઈ વ્રતમાં જરાય માનતી નથી. આ તો નકરા ધતિંગ હોય છે, મારે વળી ક્યાં કોઈ દુઃખ છે? હું તો સુખની છોડમાં સ્નાન કરું છું, સાહેબીની શીતળ છાયામાં સુખે સૂતી છું. મારે માની કૃપાની કોઈ જરૂર નથી, હું તો વગર કૃપાએ જ સુખી છું. હવે તું જલ્દીથી આ બધું પતાવી લઈ આ ભિખારણોને અહીંથી રવાના કર, પછી આપણે બંને બેસી શાંતિથી વાતો કરીએ. તારામતીને ખ્યાલ આવી ગયો કે રાણી ચિત્રલેખાના રગે રગમાં અભિમાન પ્રસરી ગયું છે, એટલે જ ધરતી પર તેના પગ ટકતા નથી. રૂપ અને પૈસાના અભિમાનમાં રાણી એટલી બધી અંધ બની ગઈ કે તે માના અસ્તિત્વને પણ સમજી શકતી નથી. એટલે તેની સખી તારામતીએ તેને સારી શિખામણ આપવાનું વિચાર્યું. અભિમાની વ્યક્તિને કોઈ શિખામણ આપે તો કડવી લાગે, પણ રાણી ચિત્રરેખા તો તેની સખી હતી. તે તેના હિતને વિચારી બોલી કે સખી, આવું ન બોલ. આ જગતમાં માની કૃપા વગર કાંઈ જ બનતું નથી. તું જે સુખ ભોગવી રહી છે તે પણ માની કૃપાના કારણે જ છે. તું જગત જનની માનું અપમાન ન કર, તે તો ત્રિલોક તારણહાર છે, તે તો આપણા સૌ કોઈની જનની છે. તું ભલે બુટ ભવાની માના મહિમાને ગાતી વ્રતકથા ન સાંભળ, પણ તેમના પ્રસાદનો ઇનકાર ન કરતી. આ પ્રસાદ તો નસીબવાળાને જ મળે છે, તેનાથી આપણું જીવન પાવન થઈ જાય છે. આટલું બોલી તારામતી અંદર જઈ માં બુટ ભવાનીનો પ્રસાદ મગસના લાડુનો થાળ લઈ આવી અને એક લાડુ રાણી ચિત્રલેખાને આપતા બોલી, લે સખી, આ પ્રસાદ માં બુટ ભવાની તારું કલ્યાણ કરશે. આ સાંભળી રાણી ચિત્રલેખા ખૂબ ગુસ્સે થઈ ગઈ. બોલી કે હવે આવી વાત ન કરતી, હું કાંઈ જે સુખ ભોગું છું તે મારા ભાગ્યના લીધે ભોગું છું. તારા માતાજીએ મને કંઈ આ બધું નથી આપ્યું, તારા વિચારો પણ આ ભિખારણો જેવા થઈ ગયા છે. લે હું જાઉં છું, તારી મામા શક્તિ હોય તો મારું સુખ છીનવી લે. આમ બોલતી બોલતી અભિમાની રાણીએ માં બુટ ભવાનીના પ્રસાદના થાળને જોરથી ઝાપટ મારી, જેથી તારામતીના હાથમાંથી થાળ નીચે પડી ગયો અને બધા લાડુ જમીન પર પડી ગયા. અભિમાની રાણીએ પ્રસાદ પર પગ મૂકીને ગર્વથી ચાલી ગઈ. આ જોઈ તારામતીની આંખમાંથી આંસુ નીકળી ગયા. તે તરત જ માં બુટ ભવાનીની છબી આગળ જઈને માફી માંગી રડવા લાગી. પછી તેણે બધો ઢોળાઈ ગયેલો પ્રસાદ ભેગો કરી લીધો. તે માનો પ્રતાપ અને શક્તિ જાણતી હતી, તેથી પોતાની સખીઓ કંઈ અણધર્ય દુઃખદ પ્રસંગ ન બને એ માટે પ્રાર્થના કરવા લાગી. પરંતુ અભિમાની રાણી માના પ્રતાપ અને શક્તિથી અજાણ હતી. તેને ખબર ન હતી કે જેના પ્રતાપે આ સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે, જેના પાપણના પલકારે આ પૃથ્વીનો પ્રલય થાય છે, એ માં બુટ ભવાની પળવારમાં રંકને રાય અને રાયને રંક બનાવી દે છે. એ જ રાતે પડોશી રાજા કનકસિંહનું લશ્કર મહિષ્મવતી નગરી પર ચઢી આવ્યું. ઓચિંતા આવા અણધાર્યા હુમલાથી શૂરસિંહ તો ડઘાઈ ગયો, કારણ પડોશી રાજા તેનો ખાસ મિત્ર હતો, તેથી તેના તરફથી આવું બને તે શક્ય પણ ન હતું. તેની સાગર જેવી સેના આગળ પોતાનું લશ્કર સાવ નાનું હતું. મધરાતે રાજા શૂરસિંહને ખબર આપવા સેનાપતિ દોડી આવ્યો. ત્યારે પહેલા તો શૂરસિંહ આ વાત માનવા તૈયાર ન થયો, પણ જ્યારે કનકસિંહનું લશ્કર કોટના દરવાજા તોડીને અંદર આવી ગયું અને કનકસિંહ પોતે શૂરસિંહનું મસ્તક ધરથી અલગ કરવા માટે મારતે ઘોડે મહેલ તરફ આવી રહ્યો હતો, આ વાત જાણી ત્યારે રાજા શૂરસિંહ તો ખૂબ જ હેપતાઈ ગયો. તે સમયે સેનાપતિએ કહ્યું, હે રાજન, આવા અણધાર્યા હુમલા સામે ટકવું આપણા માટે ખૂબ જ કઠિન છે, વળી આપણું લશ્કર પણ ઘણું ઓછું છે, તેથી અત્યારે તો જીવ બચાવવો એ જ મહત્વની વાત છે. જીવતા રહેશો તો ફરી રાજ કરશો, માટે અત્યારે જ તમે રાણી અને કુંવરને લઈ પહેરે વસ્ત્રે મહેલના ભોયરા દ્વારા ભાગી છૂટો અને જેટલા દૂર જઈ શકો એટલા દૂર ચાલ્યા જાઓ, હું અહીંની પરિસ્થિતિ સંભાળી લઈશ. રાજા તો પોતાની રાણી અને 3 વર્ષના કુંવરને લઈ તરત જ ત્યાંથી ભાગ્યો. મખમલી રજાઈ પર સૂતેલી રાણીને પગમાં મોજડી પહેરાવવાનો કે ઘરેણા સજવાનો પણ સમય રહ્યો નહીં. એ તો જલ્દીથી 3 વર્ષના કુંવરને તેડી પતિ પાછળ અંધારા ભોયરામાં દોડવા માંડી. તેઓ ભોયરામાં અથડાતા ફૂટાતા આગળ નીકળ્યા. સવાર થતાં તેઓ નગરીની દૂર એક જંગલમાં આવી પહોંચ્યા. એક જ રાતમાં રાજા રાણીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. પછી રાજા રાણી જંગલમાં જાડી ઝાંખરાઓ હટાવતા હટાવતા આગળ વધ્યા. જાડી ઝાંખરાને લીધે તેમના વસ્ત્રો પણ ફાટી ગયા, આખું શરીર ઉજળડાઈ ગયું
પગમાં કાંઈ પહેરેલ ન હોવાથી પગની પાનીઓ પણ લોહી લુહાણ થઈ ગઈ. ભૂખ અને તરસને લીધે આંખે અંધારા આવવા લાગ્યા. રાણીએ તો જીવનમાં કદી દુઃખ જોયું ન હતું. તે તો નાનપણથી જ સુખની શીતળ છાયામાં ઉછરી હતી, તેથી અત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તે કદી પોતાના રેશમી વસ્ત્રોમાં કરચલી પણ પડવા દેતી ન હતી. જ્યારે આજે તેના વસ્ત્ર ફાટીને તાર થઈ ગયા હતા, તેની કોમળ રૂપાળી કામણગારી કાયા પણ ઉજળડાઈ જઈને તેમાંથી લોહી નીકળતું હતું. તેના લાંબા કાળા સુવાળા વાળ પણ ચીથરે હાલ થઈ ગયા હતા. જંગલની કાંટાળી કેડી પર રાણી પાણી પાણીની બૂમો પાડતા પાડતા નીચે ફસલાઈ પડી. રાજા સુરસેન બિચારો ઊભો રહી ગયો. તે રાણી અને કુંવરને લઈ એક ઝાડ નીચે બેઠો. તે પોતાના દુર્ભાગ્ય પર આંસુ સારવા લાગ્યો. તે રાણીને હિંમત આપવા કે ધીરજ બંધાવવા આશ્વાસનનો એક શબ્દ પણ બોલી શક્યો નહીં. તે નિરાશ આંખે પોતાની રાણી સામે જોવા માંડ્યો. તેની રાણી પાણી પાણીની બૂમો પાડતી હતી. તરસના કારણે તેના ગુલાબી હોઠ પણ તરડાઈ ગયા હતા. રાજા પાણી લેવા ઊભો થયો, પણ તેની પાસે પાણી લાવવા માટે કોઈ સાધન ન હતું. છેવટે તે વૃક્ષોના પાન તોડીને પડ્યો બનાવવા લાગ્યો. તે જ સમયે એક ભયાનક દેખાવાળી ડોશી ત્યાં આવી ચડી. આવા ભયંકર જંગલમાં તે બિહામણી ડોશી જોઈને રાણી તો ખૂબ જ ડરી ગઈ. તે તો ચીસ પાડી રાજા પાછળ સંતાઈ ગઈ. તે ડોશીના આખા શરીરની ચામડી માંસના લોચાની માફક લટકતી હતી. તેના બે દાંત હાથી દાંતની જેમ બહાર નીકળેલા હતા. વાળોની દિવેટ થઈ ગઈ હતી અને આંખો તો મોટી કોડા જેવી સફેદ હતી. તે હસતી તો જાણે આખું જંગલ ધમધમતું લાગતું. આવી ડોશીને જોઈ રાજા માંડ હિંમત કરીને બોલ્યા કે તું કોણ છે? પેલી ડોશી બિહામણું હસતા બોલી, હું આ વનની રાક્ષસી છું. આ વનમાં મારું ધાર્યું જ બધું થાય છે. હું જંગલના પ્રાણીઓનું ભક્ષણ કરું છું અને માણસના સ્વાદિષ્ટ માંસની ગંધ આવતા જ હું અહીં આવી છું. આજે તો મને 32 ભોજન મળી ગયા. આ નાના છોકરાનું કૂણું કૂણું માંસ ખાઈશ તો મારા જીવને ખૂબ જ શાંતિ મળશે. ઘણા દિવસોથી આવું કોઈ ભોજન મળ્યું નથી. આમ કહી તે જમીન પર સૂતેલા કુંવર તરફ આગળ વધી કે તરત જ રાજા છલાંગ મારીને તે ડોશીની આગળ પહોંચી ગયો અને ત્રાડ પાડતા બોલ્યો કે ખબરદાર, જો મારા કુંવરને તે હાથ લગાડ્યો છે તો તારા ટુકડે ટુકડા કરી નાખીશ. આ સાંભળી ડોશી ખૂબ જ જોરથી હસી. તેના અટ્ટહાસ્યથી રાજા પણ થોડો ગભરાઈ ગયો. રાણી અને કુંવર તો બંને ધ્રુજવા લાગ્યા. તે ડોશી બોલી, હું આ વનમાં છેલ્લા કેટલાય વર્ષોથી રાજ કરું છું. કોઈ મારા શિકારને રોકી શક્યું નથી. હું તો સિંહની બોડમાં જઈ સિંહ સિંહણના પડખામાંથી તેના બચ્ચાને ઉઠાવી જાઉં છું, તો પછી તારી તો સિંહ ઓકાત. હું તારા બાળકને લીધા વગર અહીંથી જવાની નથી. રાજાને પોતાની જાત પર ખૂબ જ શરમ ઉપજી. તે પોતાના બાળકને બચાવવા માટે આજે અસમર્થ હતો. આજે પહેલીવાર તેની પાસે તલવાર પણ ન હતી, છતાં તે હિંમત હાર્યો નહીં. તે એક મોટો પથ્થર ઉચકીને તે ડોશી પર ફેંક્યો, પણ ડોશીએ તો પથ્થરને જાણે ફૂલનો ગોટો હોય તેમ પકડી લીધો. રાજા આગળ કંઈ કરે તે પહેલાં તો ડોશીએ જોરથી ફૂંક મારી તો રાજા વંટોળિયા આવ્યો હોય તેમ ઉડીને દૂર જઈને પડ્યો. રાણી તો બિચારી ગભરાટથી એવી ધ્રુજવા લાગી કે પેલી ડોશી કુંવરને લઈ ચાલતી થઈ, પણ તે કશું કરી શકી નહીં. પળવારમાં તો તે જંગલી ડોશી કુંવરને લઈ જંગલમાં ગાયબ થઈ ગઈ. રાજા બૂમો પાડતો પાડતો તે ડોશી પાછળ દોડ્યો, પણ તેને ડોશી ક્યાંય મળી. અંતે થાકીને રાજા રડતો રડતો રાણી પાસે આવ્યો. રાણી તો હજી સુધી ધ્રુજતી હતી. રાજાએ તેની પાસે આવી તેને પોતાના બાથમાં લીધી એટલે રાણી રાજા પાસે પોગ મૂકીને રડવા લાગી. તે મારો દીકરોની બૂમો પાડવા લાગી. રાજાએ તેને સાંત્વન આપી ચૂપ કરી. તે ભૂખી તરસી વૃક્ષ નીચે સૂઈ ગઈ. પોતાના વાલા પુત્રને પેલી રાક્ષસી ડોશી પોતાની નજર સામે ઉપાડી ગઈ અને પોતે કાંઈ કરી શક્યો નહીં. તે વિચારથી રાજાને પોતાની જાત પર ખૂબ જ નફરત થઈ. તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, પણ પોતાના મર્યા બાદ રાણીનું શું થાય એ વિચારે તે પાછો પડ્યો અને ધીરે રહી રાણીની બાજુમાં સૂઈ ગયો. ગઈકાલ સુધી જ્યાં રાજા રાણી મખમલી રજાઈમાં પૂરતા હતા, જ્યારે આજે કાંટાળી ભોઈ પથારી હતી, હિંસક પ્રાણીઓની ત્રાડો સંભળાતી હતી, ભૂખ તરસ અને થાકના લીધે તેમના શરીર જાણે નિર્જીવ જેવા થઈ ગયા. તેઓ થાકના લીધે પડતા વેત ઊંઘી ગયા. અચાનક અડધી રાત થઈ હશે કે રાણીએ જોરથી ચીસ પાડી રાજા હાફળો ફાફળો થઈ બેઠો થયો અને બોલ્યો કે શું થયું રાણી, બોલો. મને કાંઈક કરડ્યું લાગે છે, મારા આખા શરીરે બળતરા થાય છે. રાજા બિચારો ગાઢ અંધકારમાં રાણીને જ્યાં જીવજંતુ કરડ્યું હતું ત્યાં પંપાળવા લાગ્યો. તેને ભય હતો
કે રાણીને કોઈ ઝેરી સર્પે દંશ ના દીધો હોય, નહીંતર બિચારી રાણી આવા જંગલમાં તરફડી તરફડીને મરી જશે અને પોતે કશું કરી શકશે નહીં. ગાઢ અંધકારમાં કાંઈ જ દેખાતું ન હતું. પરોઢનો સમય થતાં થોડો ઉજાસ ફેલાયો. રાણી હજુ પણ વેદનાથી કણસતી હતી. રાજાએ ઊભા થઈ રાણીના શરીરે હાથ ફેરવ્યો અને તેની સામે જોયું તો ચીસ પાડી ઉઠ્યો. રાણીની રૂપાળી કંચનવળની કાયા કાળી ધબ જેવી થઈ ગઈ હતી. તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો હતો. રૂપરૂપના અંબાર જેવી રાણી આજે કાળી ડાકણ જેવી લાગતી હતી. રાણીએ પોતાની કાયા સામે જોયું તો ચીસ પાડી ઉઠી. તે ઊભી થઈને દોડવા લાગી અને બોલી કે મને મરી જવા દો, મને આવા બિહામણા શરીર સાથે નહીં જીવાય. રાજાએ પાછળ દોડી તેને પકડી લીધી. પછી તેને ધીરજ આપતા કહ્યું, આપણા પર કોઈ દેવી કોપ થયો લાગે છે, એટલે જ અચાનક આપણી ઉપર આટલી બધી આફતો આવે છે. હવે હિંમત રાખીને તેનો સામનો કરવો પડશે. ધીરે ધીરે સૌ સારાવાના થઈ જશે. થોડીવાર બાદ રાણીનો આવેશ જરા શાંત થયો એટલે તે રાજાના ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી કે આ બધું મારા કારણે જ થયું છે, હું જ પાપી છું. મેં રૂપ અને ધનના મદમાં છકી જઈને મા બુટ ભવાનીનું અપમાન કર્યું છે, તેનું જ આ પરિણામ છે. માં મારી ઉપર જરૂર કોપ્યા છે. આમ કહી તેણે ગઈકાલે બનેલી બધી હકીકત રાજાને કહી સંભળાવી. રાજાને આ વાત સાંભળી તેના પર ગુસ્સો આવ્યો, પણ તેના પશ્ચાતાપના આંસુ જોઈ તે બોલ્યો કે તને દિલથી પસ્તાવો થયો છે. માં બુટ ભવાની જગત જની છે, તે તો દયાળુ છે, તે જરૂર આપણને માફ કરશે. આમ કહી તેણે રડતી રાણીને માંડ છાની રાખી. પછી બંને જણા પોતાના વહાલા કુંવરને યાદ કરતા કરતા આગળ વધ્યા. તેમણે જંગલમાં વૃક્ષોના ફળ અને કંદમૂળ પાન ખાઈને પેટ ભર્યું. પછી તેઓ ધીરે ધીરે એક નગરમાં આવી પહોંચ્યા. નગરમાં પેસતા જ રાણીનું બિહામણું રૂપ જોઈ નાના છોકરાઓ ડરીને ભાગવા લાગ્યા. રાજા રાણી કોઈક જગ્યાએ કામ મળે તો સારું એ આશાએ ઠેક ઠેકાણે કામની માંગણી કરવા લાગ્યા. તે મહેનત મજૂરીનું કામ કરવા પણ તૈયાર હતા, પણ રાણીનું બિહામણું મોં જોઈ કોઈ તેને કામ આપતું નહીં. એક બે જગ્યાએ માંડ નોકરનું કામ મળ્યું, પણ તેમાં એવી શરત મૂકી કે આ ડાકણ જેવી સ્ત્રીને ક્યાંક મૂકી આવો, પછી જ કામ મળશે. આ ડાકણને જોઈ અમારા છોકરાઓ ગભરાઈને બીમાર પડી જશે. રાજા તો આ શરત સાંભળી મૂંઝવણમાં મુકાઈ ગયો કે રાણીને મૂકવી ક્યાં. તે બધાને કહેવા લાગ્યો કે આ ડાકણ થોડા દિવસ પહેલાં સ્વર્ગની અપસરાને પણ શરમાવે તેવી રૂપાળી હતી, પણ આ કુદરતના કોપને કારણે આ બધું બન્યું છે. પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર ન હતું. છેવટે રાજા રાણી આખા નગરમાં ખૂબ જ રખડ્યા રઝળ્યા ત્યારે એક ચમારના ઘેરે ચામડા ધોવાનું કામ મળ્યું. આ ચમાર પણ કાળો મેષ અને મેલો ખેલો હતો. તે એકલો જ રહેતો હતો. એના બધા કામો રાક્ષસ જેવા હતા. તે નિર્દયતાથી મરેલા ઢોરના ચામડા ઉતારતો. આ ચામડાને કુંડમાં સાફ કરવાનું કામ રાજાને સોંપ્યું અને કામના બદલામાં સવાર સાંજ બે બે રોટલા મળતા અને રહેવા માટે ઝૂંપડું આપ્યું. રાજા રાણી બંને આ ઝૂંપડામાં પડી રહેતા. રાજાએ પોતાની જિંદગીમાં કદી આવું કામ કર્યું નહોતું. તે તો નાનપણથી જ જાહો જલાલીમાં રહેલા ને આજે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ક્યાં રાજગાદી ઉપર બેસી ન્યાય કરતા ને આજે ક્યાં આ કુંડામાં ચામડા ધોતા. કુદરતની ગતિ કેવી ન્યારી છે. રાણી તો આખો દિવસ ઝૂંપડામાં જ ભરાઈ રહેતી. તે પોતાના બિહામણા શરીર સામે નજર કરવાની પણ હિંમત નથી કરતી. તેને ગઈકાલનું સુખ એક સ્વપ્ન જેવું લાગતું. તેને પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો. હજી પણ તેમની કસોટી બાકી હોય તેમ ફરી એક વિઘ્ન આવીને ઊભું રહ્યું. એકવાર ચમરની નજર રાણી પર પડી. કાળી કુબડી રાણીને જોઈ તેની પર મોહિત થઈ ગયો. તેને આ રાણી અપસરા જેવી રૂપાળી લાગતી હતી. તે ઝૂંપડીમાં જઈ રાણીને કહેવા લાગ્યો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળી રાણી તો બિચારી કરબૂતરીની માફક ફફડવા લાગી. તેણે આ વાત રાજાને કરી. રાજા તો આ સાંભળી ગુસ્સે થઈ ગયો ને તરત જ ચમાર પાસે જઈ બોલ્યો કે શેઠ, એ તો મારી પત્ની છે, તેને આવી નજરથી ન જુઓ. આ સાંભળી ચમાર હાથમાં ધાર્યું લઈ રાજાને મારવા દોડ્યો. રાજા તો બિચારો ચૂપચાપ ઝૂંપડીમાં બેસી ગયો. રાત થતાં જ તે રાણીને લઈને અંધારામાં ત્યાંથી ભાગી છૂટ્યો. બંને ત્યાંથી નગરની બહાર આવેલા એક ખંડિયર જેવા શિવાલયમાં આવી પહોંચ્યા. શિવાલયના આંગણામાં જ રાણી ફસડાઈને પડી અને રડતા રડતા બોલી કે સ્વામી, હવે મારાથી નહીં જીવાય. મારું બધું અભિમાન ઓગળી ગયું છે. મને હવે આ દેહ પર સહેજ પણ મોહ માયા રહી નથી. મેં આજ દિન સુધી આ દેહ અને રૂપ પર ગર્વ કરીને લોકોને તુચ્છ કર્યા છે. મેં મા બુટ ભવાનીના પ્રસાદનું પણ અપમાન કર્યું છે.
તેના પાપે જ આજે મારી આ દશા થઈ છે. મારી સાથે સાથે તમારે પણ હેરાન થવું પડે છે. તેથી તમે મારા જેવી પાપીનો સંગાત છોડી દઈ ચાલ્યા જાઓ. હું ગમે તેમ કરીને મારું જીવન પસાર કરી લઈશ. આ સાંભળી રાજા બોલી ઉઠ્યો કે આ શું બોલો છો? હું તો તમારો પતિ છું. સુખ દુઃખમાં સાથે રહેવાનો આપણે કોલ દીધો છે. આપણે જીવશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે. આપણે બંને આજે શિવાલયમાં કમળ પૂજા કરીએ અને સ્વહસ્તે મસ્તક ઉતારીને શિવજીના ચરણોમાં ધરી દઈએ, જેથી ભવો ભવના પાપ ધોવાઈ જાય અને આ નર્ક જેવી જિંદગીથી આપણને છુટકારો મળી જાય. રાજા રાણીની વાત સાથે સહમત થઈ બંને જણાએ શિવજીની સ્તુતિ વંદના કર્યા પછી જેવું શિવલિંગ પર માથું પછાડ્યું કે તરત શિવજી પ્રસન્ન થયા. રાજા રાણી આંખમાં આંસુ સાથે શિવજીના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે ક્ષમા યાચનાની પુકાર કરી ત્યારે શિવજી બોલ્યા કે ભક્તો, તમે બૂટ ભવાનીનો અપરાધ કર્યો છે, તેને કારણે જ તમારી આ હાલત થઈ છે. તમે એમની ક્ષમા માંગો. રાજા રાણી બોલ્યા, હે ભોળાનાથ, અમે માં બૂટ ભવાનીની રોજ ક્ષમા માંગીએ છીએ, પણ માં અમને માફ નથી કરતા અને હવે અમારાથી દુઃખ સહન થતું નથી. તમે જ અમને આમાંથી ઉગારવાનો કોઈ ઉપાય બતાવો. હે ભક્તો, તારી રાણીએ માં બૂટ ભવાનીના વ્રતનું અને પ્રસાદનું અપમાન કર્યું છે, એટલે તેના નિવારણ રૂપે તમે માં બૂટ ભવાનીના 11 બુધવારનો સંકલ્પ કરો તો માની કૃપા અવશ્ય તમારા પર થશે. આટલું કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણીએ તરત જ જમણા હાથમાં જળ લઈને માં બૂટ ભવાનીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી બંનેએ એ રાત શિવાલયમાં જ પસાર કરવાનું વિચાર્યું. તેઓ શિવાલયના પ્રાંગણમાં આડા પડ્યા. થોડીવાર થઈ હશે ત્યાં 4 ઘોડે સવાર આવ્યા. વરસાદ પડવાને કારણે તેઓ શિવાલયના પ્રાંગણમાં આવી ઊભા રહ્યા. તે ચારેય જણા વાતો કરતા હતા કે તેમની વાતોમાં મહેશ્વતી નગરીનું નામ સાંભળી રાજાના કાન ચમક્યા. તેમણે ઊભા થઈ ઘોડે સવારને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? ત્યારે એક બોલ્યો કે અમે મહેશ્વતી નગરીના પાડોશી રાજા કનકસિંહના સૈનિકો છીએ. અમે આ નગરીના અસલી રાજા સુરસિંહને શોધવા નીકળ્યા છીએ, કારણ કે અમારા રાજાએ તેમને તેમનું રાજ્ય પાછું સોંપવાનું વિચાર્યું છે. આ સાંભળી રાજાએ પોતાની ઓળખાણ આપી. સૈનિકોએ તેમની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. એણે સુરસિંહ રાજાએ તેમને પોતાની નિશાની આપી ત્યારે તેઓ આ વાત માનવા તૈયાર થયા. તેઓ રાજા રાણીને ઘોડા પર બેસાડી નગરી તરફ આવવા નીકળી પડ્યા. રસ્તામાં આવતી વખતે પેલું જંગલ આવ્યું, ત્યાં તેઓ રાતવાસો કર્યો. મધરાત થતાં ત્યાં પેલી બિહામણી રાક્ષસી આવી. તેની સાથે રાજાનો કુંવર પણ હતો. તે હસી રહ્યો હતો. ડોશી કુંવરને તેના માતા પિતા પાસે મૂકી પાછી ફરી ત્યાં જ રાજા રાણીએ તે ડોશીના પગ પકડી લીધા ને આંખમાં અશ્રુધારા સાથે બોલવા લાગ્યા કે માં, અમે તમને ઓળખી લીધા. તમે માં બૂટ ભવાની છો. માં, અમને ક્ષમા આપો. અમે તો તમારા બાળકો છીએ. બિહામણી ડોશીના રૂપમાં આવેલા માં બૂટ ભવાનીએ જોધાર આંસુએ રડતી રાણીના માથા પર હાથ ફેરવ્યો. ત્યાં તો રાણીની કાયા પહેલાં જેવી કંચનવર્ણી થઈ ગઈ. પછી માએ બંનેને પોતાના અસલ સ્વરૂપના દર્શન આપ્યા. અષ્ટભુજાળી માં બૂટ ભવાનીના દર્શન કરી રાજા રાણી તો ધન્ય ધન્ય થઈ ગયા. માએ બંનેને આશીર્વાદ આપી અદૃશ્ય થઈ ગયા. પછી સવાર થતાં કનકસિંહ પોતાનું લશ્કર લઈ સુરસિંહને લેવા માટે આવ્યો. તેણે જે કાંઈ કર્યું છે તે માં બૂટ ભવાનીના કહેવાથી કર્યું છે, એમ કહી તેણે પોતાના મિત્રની માફી માંગી. વળી તેણે પોતાનું અડધું રાજ પણ સુરસિંહને આપ્યું. તે વાજતે ગાજતે સુરસિંહને લઈ તેના મહેલે ગયો. મહેલમાં પહોંચતા જ રાણી વસ્ત્ર કે શણગારની પરવા કર્યા વગર સીધી પોતાની સખી તારામતીને મળવા ચાલી ગઈ અને તેની પાસેથી માં બૂટ ભવાનીના વ્રતની વિધિ જણાવવા વિનંતી કરી. રાણી ચિત્રલેખામાં આટલું બધું પરિવર્તન આવેલું જોઈ તે ખૂબ જ રાજી થઈ ગઈ. તેણે પોતાની સખીને વ્રતની વિધિ જણાવી. પછી રાણી ચિત્રલેખાએ બુધવાર આવતા તરત જ માં બૂટ ભવાનીનું વ્રત શરૂ કર્યું. તેણે માનું 11 વારનું, પછી 21 વારનું, પછી 31 વારનું વ્રત કર્યું અને અંતે આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે માં બૂટ ભવાની, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, સૌ કોઈને ફળજો. જય માં બૂટ ભવાની. માં બૂટ ભવાની જગત જનની છે, તેના ભક્તો પર કૃપા કરનારી છે. માં બૂટ ભવાનીનો મહિમા અપરંપાર છે. માં બૂટ ભવાની બ્રહ્મ ક્ષત્રિય સમાજની નિર્મળ શાખની કુળદેવી છે. પરંતુ માને માટે તો તેના બધા જ સંતાનો એક સરખા. જે કોઈ માં બૂટ ભવાનીના ચરણે આવે છે તેની મનોકામના માં બૂટ ભવાની પૂરી કરે છે. તેના દુખડા હરી લે છે. તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને સંતતિનું વરદાન આપે છે.
બોલો માં જય બુટ્ટ ભવાની. તો મિત્રો, ખૂબ જ સુંદર શબ્દોમાં માં બુટ્ટ ભવાની વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે. સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં બુટ્ટ ભવાની જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.